नमस्कार, स्वागत है आपनु मंतव्य लाइव में समाचारों ने साथ है। हूँ छू जिज्ञासा। एक ब्रेकिंग न्यूज मिली रहा है वडोदरा थी। वडोदरा में सरकारी खातर वेचवानु कौभांड झड़पायु छे। खातर ने बारोबार वेचवाना कौभांडनो पर्दाफाश थयो छे। वडोदराना रणोलीना गोडाउन में क्राइम ब्रांचे दरोड़ा पाड्या। दरमियान समग्र घटना सामे आवी। खानगी कंपनीना नामे खातर पेक करी अने वेचाई रह्युं हतुं। सरकारी खातर ने ऊंचा भावे वेचवामां आवी रह्युं हतुं, जो कि त्यां दरोड़ा पाड़वामां आव्या छे। सरकारी कॉन्ट्राक्टर साथे समग्र मामला में मिलीभगत होवानी वात पण सामे आवी छे। कौभांडी इमरान वोरानी 13 लाख ना मुद्दा माल साथे धरपकड़ पण करी लेवामां आवी छे। सरकारी कॉन्ट्राक्टर हसमुख पटेल नी पण धरपकड़ करी लेवामां आवी छे। खानगी कंपनीना नामे सरकारी खातर पेक करी अने बारोबार वेचाई रह्युं हतुं। सरकारी खातर ने ऊंचा भावे वेचवामां आवी रह्युं हतुं। वडोदरामां जो कि क्राइम ब्रांचे दरोड़ा पाड्या छे। समग्र घटनानो पर्दाफाश थयो छे। क्राइम ब्रांच ने सरकारी यूरिया जेने जेनो खातर तरीके करे छे, एना बदले आने उद्योगों में खूब ऊंचा भावे वेची देवा माटेनो एक षड्यंत्र झड़पवामां सफलता मिली छे। आ षड्यंत्र में क्राइम ब्रांच टोटल 13 લાખથી વધારેનો મુદ્દામાલ રિકવર કર્યો છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજનાથસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યારે મળવા માટે પહોંચ્યા છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અત્યારે વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા છે। પ્રધાનમંત્રી નિવાસ સ્થાને રાજનાથસિંહ પહોંચી ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે ભારત ચીન વચ્ચે સીમા વિવાદને લઈ જે ઘર્ષણ સર્જાયું હતું, એલએસીની સ્થિતિ અંગે સમગ્ર જાણકારી રાજનાથસિંહ વડાપ્રધાનને આપશે। 20 જવાનો આપણા શહીદ થયા છે। એલએસીની સ્થિતિ અંગે મોદીને બેઠકમાં જાણકારી અપાઈ છે। અત્યારે તેમને મળવા માટે પહોંચ્યા છે રાજનાથસિંહ। વડાપ્રધાનને સમગ્ર ઘટનાથી વાકેફ કરશે। એલએસી પર શું છે પરિસ્થિતિ તેને લઈને પણ જાણકારી આપશે। પ્રધાનમંત્રી નિવાસસ્થાને રાજનાથસિંહ પહોંચ્યા છે। એલએસીની સ્થિતિ અંગે મોદીને બેઠકમાં જાણકારી અપાઈ છે। જો કે વડાપ્રધાન સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કોઈ પણ ભોગે આપણે વળતો જવાબ આપીશું, કોઈ પણ બાબતને સાંખી નહીં લેવાય। લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી અથડામણ પર મોદીએ હુંકાર કર્યો કે ભારતના જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય। મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું કે આપણા જવાનો મારતા મારતા શહીદ થયા છે, જેથી આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ। મોદીએ ચીનનું નામ લીધા વિના કહ્યું કે જો ઉશ્કેરવામાં આવશે તો ભારત યોગ્ય જવાબ આપવા સક્ષમ છે। ભારત શાંતિ ઈચ્છે છે, પણ જવાબ દેવાનો ભારતને આવડે છે। ભારત પોતાના સાર્વભૌમત્વ સાથે સમજૂતી નહીં કરે। કોઈએ આ બાબત પર ભ્રમ કે શંકા રાખવાની જરૂર નથી। ભારત શાંતિ ચાહતા હૈ, લેકિન ભારત ઉકસાને પર હર હાલ મેં યથોચિત જવાબ દેને મેં સક્ષમ હૈ। और हमारे दिवंगत शहीद वीर जवानों के विषय में देश को इस बात का गर्व होगा कि वे मारते मारते मरे हैं। એલએસી પર ગત સોમવારે બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈ ભારતે ચીનને આકરો સંદેશ આપ્યો છે। ભારતના વિદેશમંત્રીએ આજે ચીનના વિદેશમંત્રી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે ગલવાનમાં જે કંઈ પણ થયું તે ચીનનું ષડયંત્ર હતું। ચીને જમીની સ્થિતિને બદલવાનું ષડયંત્ર રચ્યું હતું। ચીનના ઈરાદા તથ્યો બદલવાના છે। બંને વિદેશમંત્રીઓએ ફોન પર વાતચીત કરી હતી। ભારતના વિદેશમંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ ઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। તેમણે આ ઘટનાને ચીનની અત્યંત જાણી વિચારીને પૂર્વ નિયોજિત રણનીતિ અંતર્ગત અંજામ આપ્યો હોવાનું સ્પષ્ટ કર્યું હતું। એસ જયશંકરે તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે હવે ભવિષ્યમાં થનારી ઘટનાઓની જવાબદારી ચીનની રહેશે। પ્રાપ્ત જાણકારી અનુસાર વાતચીત દરમિયાન વાંગે જયશંકરથી કહ્યું કે ભારત અને ચીન તે મહત્વપૂર્ણ કરારનું પાલન કરવું જોઈએ, જેના પર બંને દેશના નેતાઓ સંમત થયા છે। આ ઉપરાંત ચીનના વિદેશમંત્રીએ બંને પક્ષોના મતભેદોને દૂર કરવા માટે તાજેતરના સંવાદને મજબૂત કરવાની વાત પર પણ ભાર મૂક્યો છે।
भारत अने चीनना सैनिकोनी वच्चे लद्दाखनी गलवान घाटीमां थयेल अथडामणमां लगभग 36 कलाक बाद सरकारे निवेदन आप्युं। रक्षामंत्री राजनाथसिंहे बुधवारे कह्युं कि गलवानमां सैनिको घुमावा ते खूब ज हैरान करनारी अने दुखद बाबत छे। आपणा सैनिकोए साहस अने वीरतानुं प्रदर्शन कर्युं अने भारतीय सेनानी सर्वोच्च परंपराने निभावता तेमना जीवननुं बलिदान आप्युं। राष्ट्र तेमनी वीरता अने बलिदानने क्यारेय भूलशे नहीं। राजनाथसिंहे कह्युं कि मारी संवेदनाओ शहीद थनार सैनिकोना परिवारनी साथे छे। राष्ट्र आ कपरा समयमां तेमनी साथे छे। अमने भारतना वीरोनी वीरता अने साहस पर गर्व छे। तो अथडामणना 36 कलाक बाद सरकारे निवेदन आप्युं हतुं। गलवानमां सैनिकोनी शहीदी खूब ज दुखदायक छे। राष्ट्र आ कपरा समयमां शहीदोना परिवारनी साथे छे। राजनाथसिंहे कह्युं कि मारा संवेदना शहीदोना परिवारनी साथे छे। 15 જૂનના રોજ બનેલી ઘટના બાદ લેહ અને અન્ય સરહદ ઉપર લશ્કરે તેની મૂવમેન્ટ વધારી દીધી છે। આ સાથે લદ્દાખથી જે પણ યુનિટ્સ પીસ સ્ટેશન પરત ફરવાની હતી તેને પણ ત્યાં જ રોકવા માટે કહેવામાં આવ્યું છે। સેનાએ લદ્દાખની આજુબાજુના વિસ્તારોમાં ગોઠવવામાં આવેલી પોતાની યુનિટ્સને લેહમાં ગમે તે સમયે મૂવ કરવા માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે। ખાસ કરીને કાશ્મીર અને જમ્મુમાં રહેલા યુનિટ્સને પણ ગમે તે સમયે લેહ જવા માટે આદેશ આપવામાં આવ્યો છે। લદ્દાખમાં સીમા નજીક ગામોને ખાલી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। સેનાએ સાવચેતીના ભાગરૂપે ગામોને ખાલી કરવા લોકોને કહી દીધું છે। દેમચોક પેંગોંગ સરોવરની આજુબાજુની વસાહતને એલર્ટ રહેવા માટે જણાવાયું છે। સીમા નજીકના વિસ્તારોમાં મોબાઈલ ફોન બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે। અહીં સેનાના લેન્ડલાઇન ફોન પણ બંધ કરી દેવામાં આવ્યા છે। ફક્ત ઓપરેશન સાથે જોડાયેલ ફોન જ કામ કરી રહ્યા છે। આ તમામ પર ઇનકમિંગ કોલ્સ બંધ છે। લેહ સિટીની બહાર સેના ઉપરાંત તમામ મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે અને શ્રીનગર લેહ હાઈવે પણ સામાન્ય નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે। દેશ માટે પોતાના જીવની આહુતિ આપનાર સૈનિકો જવાનોના પરિવારજનો માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી યોગીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સેના અને અર્ધલશ્કરી દળોના જવાનના પત્ની અને આશ્રિતોને રાજ્ય સરકાર તરફથી 50 લાખની આર્થિક સહાય અપાશે। શહીદની પત્ની અને બાળકો માટે 35 લાખ તથા માતા પિતા માટે 15 લાખ અપાશે। જો માતા પિતા હયાત નહીં હોય તો સમગ્ર રકમ પત્નીને અપાશે। મહત્વનું છે કે અગાઉ આ સહાયની અકેલા રકમ 25 લાખ હતી। આ પ્રાવધાન યુપીના મૂળ નિવાસી અથવા જેનો પરિવાર રાજ્યમાં રહે છે તેને લાગુ પડશે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત અને ચીનના જવાનો વચ્ચે થયેલી અથડામણ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂપકીદીને લઈને સવાલો કર્યા છે। રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન મોદીને જોરદાર આડેહાથ લેતા સવાલ કર્યો કે આખરે ભારત ચીન હિંસા મામલે વડાપ્રધાન ચૂપ કેમ છે। પીએમ મોદીને રાહુલ ગાંધીનો સવાલ, રાહુલને ટ્વીટમાં સવાલોનો મારો, નરેન્દ્ર મોદીની ચૂપકીદીને લઈ કર્યા સવાલ। સોમવારે રાત્રે ગાલવાન ઘાટી ક્ષેત્રમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। આ અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા અને ચીની સેનાએ તે વાતની પુષ્ટિ કરી। આ અથડામણમાં ચીનની સેનાને પણ ભારે નુકસાન થયું છે, રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે। રાહુલ ગાંધીએ લખ્યું હતું કે વડાપ્રધાન ચૂપ કેમ છે, તે કેમ સંતાઈ રહ્યા છે, હવે બહુ થયું, અમે જાણવા માંગીએ છીએ કે શું બન્યું, આપણા સૈનિકોની મારવાની ચીનની હિંમત કેવી રીતે થઈ, આપણી જમીન લેવાની તેની હિંમત કેવી રીતે થઈ। એક અહેવાલ પ્રમાણે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ચીનના પક્ષે ઓછામાં ઓછા 43 જવાનો માર્યા ગયા છે અથવા તો ગંભીર રીતે ઘવાયા છે। સરહદ પર ચીની હેલિકોપ્ટરનું પરિવહન પણ વધી ગયું છે। ભારત ચીન સરહદ વિવાદને ઘટાડવા બંને પક્ષે વાતચીત ચાલી રહી છે, જ્યારે બંને પક્ષમાં આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંગળવારે CDS બિપિન રાવત, ત્રણેય સેનાના પ્રમુખો સાથે પૂર્વીય લદ્દાખની સ્થિતિ અંગે સમીક્ષા કરવા બેઠક યોજી હતી। આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ચીન સાથેના વિવાદ પર સોનિયા ગાંધીએ વડાપ્રધાનને સવાલ કર્યો કે ચીને ભારતની જમીન પર કેવી રીતે કબજો કર્યો અને ઇજાગ્રસ્ત જવાનોની સાચી સંખ્યા જણાવો।
सोनिया गांधी आ विकट स्थिति में सरकार ने कांग्रेस ना सहयोग नो विश्वास अपाव्यो। तेमने कह्युं के वडाप्रधान आ आखा मुद्दा पर समग्र माहिती देश ने जणावे। प्रधानमंत्री को सामने आ देश को सच्चाई बतानी चाहिए कि चीन ने हमारी सरजमी पर कब्जा कैसे किया और 20 सैनिकों की शहादत क्यों हुई, मौके पर आज की स्थिति क्या है, क्या हमारे सैन्य अधिकारी या सैनिक अभी भी लापता है, हमारे कितने सैन्य अधिकारी और सैनिक गंभीर रूप से घायल हैं, चीन ने हमारे कितने हिस्से पर और कहां कहां कब्जा कर रखा है। देश भर में कोरोना नो कहर यथावत छे। कोरोना नो संक्रमण सतत वधी रह्यो छे। तो छेल्ला 24 कलाक में कोरोना ना 2000 थी वधु केस नोंधाया छे। साथ ज कोरोना संक्रमितों नो आंक 3.5 लाख ने पार पहुंची गयो छे। जो कि अर्धा थी वधारे दर्दीओ स्वस्थ थईने घरे परत फरी चुक्या छे। कोरोना महामारी थी सौथी वधु महाराष्ट्र प्रभावित थयुं छे। एकमात्र महाराष्ट्र में कोरोना संक्रमितों नो आंक 1,12,000 सुधी पहुंची गयो छे, ज्यारे 50,000 एक्टिव केस छे। आ उपरांत 57,851 लोको स्वस्थ थईने घरे परत फरी चुक्या छे, तो 5,537 लोको मौत ने भेट्या छे। कोरोनाना सतत वधता केसोए सरकारनी चिंता वधारी छे। दिल्लीमां पण हालत बदतर थई रही छे, त्यारे खुद अमित शाहे मोर्चो संभाळ्यो छे। વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તેઓનો ગઈકાલે પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આજે તેમનો બીજી વખત રિપોર્ટ કરવામાં આવ્યો, જે પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈનના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધી ગયું છે। સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગઈકાલે ગૃહ મંત્રાલયની બેઠકમાં પણ હાજરી આપી હતી। આ બેઠકમાં તેઓ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે એક જ ગાડીમાં ગયા હતા। આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિતના ઘણા અધિકારીઓ હાજર હતા। ત્યારે હવે સંપર્કમાં આવેલા મોટાભાગના નેતાઓને ક્વોરન્ટીન કરે તેવી શક્યતા છે। પહેલી વખત રિપોર્ટ તેમનો ગઈકાલે નેગેટિવ આવ્યો હતો, જો કે આજે રિપોર્ટ તેમનો પોઝિટિવ આવ્યો છે। તમિલનાડુમાં કોરોના મહામારીની વ્યથા યથાવત છે। તમિલનાડુમાં આજે સૌથી વધુ 2,174 નવા પોઝિટિવ કેસ આવતા કુલ સંક્રમણનો આંક 50,000ને પાર થયો છે। તમિલનાડુમાં અત્યાર સુધી 5,000થી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે આજે વધુ 842 લોકોને રજા અપાતા કુલ ડિસ્ચાર્જ આંક 27,624 થયો છે। તમિલનાડુમાં અત્યાર સુધી 576 લોકોના મોત પણ થયા છે। તમિલનાડુમાં આજે વધુ 48 લોકોના મોત થયા છે, જો કે 22,000 જેટલા હજુ પણ એક્ટિવ કેસ છે। તમિલનાડુમાં 10 જૂને 1927 નવા પોઝિટિવ કેસ આવ્યા હતા, તે પછી 13 જૂને 1989 કોરોના સંક્રમણના કેસ નોંધાયા, જે અત્યાર સુધીના સૌથી વધુ હતા। તમિલનાડુમાં આજે કોરોના પોઝિટિવનો આંક 2,000ને પાર કર્યો છે। છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં વધુ 2,174 નવા કેસ નોંધાયા છે। વિશ્વભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 4,46,666 લોકોના મોત થયા છે। સંક્રમિતોનો આંકડો 82,86,707 થયો છે। અત્યાર સુધીમાં 43,41,839 લોકો તંદુરસ્ત થયા છે। અમેરિકાના 6 રાજ્યોમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે।
आ केस देशभरमां जारी विरोध प्रदर्शनने लीधे वध्या छे। मंगळवारे देशमां 25,000 नवा केस सामे आव्या। રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા આવનારે ડિસઇન્ફેક્ટ ટનલમાંથી પસાર થવું પડશે। ટનલ રશિયાની કંપનીએ બનાવી છે। રશિયામાં 24 કલાકમાં 7,943 કેસ નોંધાયા છે અને 194 લોકોના મોત થયા છે। રશિયા વિશ્વનો ત્રીજો સૌથી વધારે સંક્રમણ ધરાવતો દેશ છે। અહીં 5,53,301 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7,478 લોકોના મોત થયા છે। વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। અમેરિકામાં સૌથી વધારે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે। બ્રાઝિલમાં 24 કલાકમાં 34,000 લોકોના મોત થયા છે। એક જ દિવસમાં 25,000 નવા કેસ સામે આવ્યા છે। સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને મામલે બોલિવૂડના આ 8 મોટા માથા સામે બિહારની એક અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વકીલ સુધીર કુમાર ઓઝાએ બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે ફરિયાદ દાખલ કરી છે। આ ફરિયાદ 306, 109, 504 અને 506 હેઠળ નોંધવામાં આવી છે। એટલે કે સુશાંત સિંહને આત્મહત્યા કરવા પ્રેરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કરણ જોહર, સંજય લીલા ભણશાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકોની વિરુદ્ધ આ ફરિયાદ દાખલ કરાઈ છે। ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુશાંત સિંહને લગભગ 7 ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતા, જેમાંથી તેની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ નહોતી। આવી સ્થિતિએ તેમને આત્મહત્યા કરવા મજબૂર કર્યો હોવાનો દાવો વકીલ સુધીર કુમાર ઓઝાએ ફરિયાદમાં કર્યો છે। તો સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં 8 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 8 દિગ્ગજો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમની પર આરોપ છે કે સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવ્યા છે। સલમાન ખાન, એકતા કપૂર સહિત 8 સેલેબ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમણે આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાનો દાવો આ ફરિયાદમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ ઉલ્લેખ કર્યો છે। અને હવે વાત કરીશું રાજ્યસભાના રણની। એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે જ્યાં તમામને ઉમેદ હોટલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે રાજીવ સાતવ પણ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। તેમને લેવા માટે પરેશ ધાનાણી અમિત ચાવડા એરપોર્ટ પર પહોંચ્યા હતા। રાજીવ સાતવને આવકારવા માટે શક્તિસિંહ ગોહિલ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા। રાજીવ સાતવને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા છે। 19 જૂને રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે રાજ્યસભાની, તેને જ લઈને હાલમાં કોંગ્રેસે કવાયત હાથ ધરી છે। તમામ ધારાસભ્યોને ઉમેદ હોટલ ખાતે રોકવામાં આવ્યા છે। મોડી સાંજે પણ તમામ ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નેતાઓની ઉપસ્થિતિમાં। જો કે રાજીવ સાતવ જે કોંગ્રેસના પ્રભારી છે તેઓ પણ અત્યારે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી તેમને એરપોર્ટ પર આવકારવા માટે પહોંચ્યા હતા। રાજીવ સાતવને આવકારવા એરપોર્ટ પહોંચ્યા હતા। ઉમેદ હોટલ ખાતે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે। પરેશ ધાનાણી, અમિત ચાવડા પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા રાજીવ સાતવને આવકારવા માટે। પિછલે અગર આપ દેખેંગે 6 મહિને સે તો ઇસ દેશ મેં કોરોના કી મહામારી આઈ હૈ ઓર કોરોના કી જો મહામારી હૈ ઉસમેં પૂરા વિશ્વ ઓર ખાસ તોર સે પૂરે દેશ મેં યે ફૈલા હૈ। ગુજરાત કા હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇસ કોરોના કી મહામારી મેં ગુજરાત કી જો સ્થિતિ રહી જિસમેં અમદાવાદ દેખીએ યા કઈ સારે શહેર દેખીએ ગાંવ કી બાત દેખીએ પૂરે देश में सबसे ज़्यादा मोर्टेलिटी रेट मृत्यु दर अगर कही है तो गुजरात में है। जिस प्रकार की हालत गुजरात में रही कोरोना में, लोगों को बड़े परेशानी का सामना करना पड़ा और गुजरात की जनता कभी इसको भूल नहीं सकती।
आपने दूसरी बात देखी होगी कि नेपाल की पार्लियामेंट में जिस प्रकार से जो कानून पास किया, जो रिजोल्यूशन पास किया, उससे जो इंडिया की टेरिटरी है, भारत की टेरिटरी है, उसको भी क्लेम करने की बात रही। उसके बाद जिस प्रकार से अहमदाबाद के साबरमती नदी के किनारे पर चीन के राष्ट्रपति को झूला झुलाया गया, ढोकला भी खिलाया गया, बाद में मलापुरम में नारियल का पानी भी पिलाया गया, लेकिन अंत में क्या हुआ? तो अंत में तो चाइना ने भारत की ज़मीन पे कब्जा किया। सिर्फ इतना ही नहीं हुआ, कर्नल से लेके कई सारे हमारे जवान, कई सारे हमारे भारतीय सेना के अफसर शहीद हुए, और उसके बाद भी ये सरकार हाथ पे हाथ पकड़ के बैठी है। कोई कार्रवाई सरकार की तरफ से दिखी नहीं। आपने देखा होगा कि पिछले 4-6 महीने में ये क्यों हुआ, सरकार की ये 4-6 महीने की प्रायोरिटी क्या थी? तो प्रायोरिटी थी मध्य प्रदेश की सरकार गिराना, इस सरकार की प्रायोरिटी थी, भारतीय जनता पार्टी की प्रायोरिटी थी राजस्थान की सरकार में कहीं ना कहीं मुश्किलें खड़ा करना, इस सरकार की प्रायोरिटी रही गुजरात के विधायकों को, धारा सभ्यों को तोड़ना कांग्रेस के, यही प्रायोरिटी में भारतीय जनता पार्टी का पिछले 4-5 महीने का कार्यकाल रहा है। ना कोरोना कभी प्रायोरिटी रही, ना चाइना के साथ प्रायोरिटी में भारतीय जनता पार्टी का पिछले 4-5 महीने का कार्यकाल रहा है ना कोरोना कभी प्रायोरिटी रही ना चाइना के साथ लाल आंख दिखाने की प्रायोरिटी रही, ना ही नेपाल के साथ डिप्लोमेटिक रिलेशंस बढ़ाने की प्रायोरिटी रही। और इसीलिए आपने देखा होगा कि सभी फ्रंट पर ये सरकार फेल है, खास तौर से गुजरात की सरकार तो बहुत ज़्यादा फेल है। राज्यसभा का चुनाव 2 दिन के बाद है, हमारे कुछ धारा सभ्यों को तोड़ने की कोशिश हुई, ऐसी कोशिश 2-3 साल पहले भी हुई थी जब अहमद पटेल जी चुनाव लड़ रहे थे, और हम पूरी तरह से आश्वस्त है कि 2 दिन के बाद का जो चुनाव होगा वो कांग्रेस के दोनों कैंडिडेट जीतेंगे, अच्छे वोट से जीतेंगे, उसमें हमारे मन में कोई शंका नहीं है। निश्चित रूप से संख्या का जो आंकड़ा है वो हमारे फेवर में। गुजरात में राज्यसभा ने खाली पड़ेली 4 बैठकों माटे नी चूंटणी 19 जूने योजाशे। 4 बैठकों माटे 5 उम्मीदवार चूंटणी जंग में होवाथी चूंटणी रसाकसी भरी बनी रहेशे, जेमा बीटीपी ना 2 धारासभ्य विधानसभा में प्रतिनिधित्व करे छे, छोटूभाई वसावा अने महेशभाई वसावा के बन्ने पिता पुत्र पण छे। हाल में राज्यसभा में तेमना मत कोने आपवा ए अंगे हजू तेओ तटस्थ छे, जो कि धारासभ्य छोटू वसावा अने महेश वसावाए आदिवासी ना जमीन हक मेळावा सहित ना अनेकविध प्रश्नों लांबा समय थी उकेलाया नथी, ए प्रश्न सरकार उकेलशे तो बीटीपी भाजपना समर्थन में मतदान करी शके छे, ते पत्र मंतव्य न्यूज पासे आव्या छे जे रजू कर्या छे। हवे सरकार शुं वलण अपनावशे, सरकारना वलणना आधारे बीटीपी मतदान अंगेनो अंतिम निर्णय करशे। राज्यसभानी चूंटणीमां बीटीपीए हालना तबक्के तटस्थ वलण अपनावानो निर्णय कर्यो छे। कांग्रेस प्रजाना कार्यो करतुं नथी तेवो आक्षेप बीटीपीना धारासभ्य तरफथी करवामां आव्यो छे। बीजी बाजु भाजपनो ज्यां सुधी सवाल छे त्यां सुधी वडाप्रधान अने मुख्यप्रधानने पाठवामां आवेला आदिवासीना प्रश्नो संदर्ભે सरकार समाधान साधशे तो मतदान करवाना संदर्ભમાં बीटीपी વિચારશે। હાલના તબક્કે કહી શકાય કે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના બંને ધારાસભ્યોના મત નિર્ણાયક સાબિત થશે। અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। હવે વાત કરીશું રાજ્યમાં વધી રહેલા કોરોના કેસની। આજે રાજ્યમાં નવા 520 જેટલા કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 520 જેટલા કેસ નોંધાયા છે। આજે વધુ 27 જેટલા દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે, જો કે આજે 348 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે। હાલમાં 79 જેટલા દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 6080 દર્દીઓની તબિયત હાલમાં સ્થિર છે, સુધારા પર છે। પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કટેલા ગામના યુવાન સ્વસ્થ થઈ જતા આજે હોસ્પિટલ તંત્ર દ્વારા તેમને રજા આપવામાં આવી છે, ત્યારે આ યુવાને હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને હાલ પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી, પોરબંદર જિલ્લો કોરોના મુક્ત બન્યો છે। સેમ્પલ પોઝિટિવ આવતા તેઓશ્રીને અમારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ અને તેઓને 10 દિવસની સઘન સારવારના અંતે તેઓની તબિયત એકદમ સારી થઈ જતા આજરોજ તેઓને
રજા આપવામાં આવેલ છે। માસ્ક ન પહેરવા બદલ મંત્રી ઈશ્વર પટેલને દંડ ફટકારવામાં આવ્યો છે। ગાંધીનગર મનપાએ મંત્રીને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કેબિનેટમાં જતા સમયે માસ્ક નહીં પહેરવા બદલ તેમને દંડ ફટકારાયો છે। મારો કોઈ એવો ઈરાદો નહોતો કે માસ્ક પહેર્યા વિના હું જાઉં। આ કોરોનાની મહામારી પછી પ્રથમવાર કેબિનેટની મીટિંગમાં આજે માસ્ક પહેર્યા વિના, માસ્ક મારા ખિસ્સામાં હતું અને કેબિનનો ટાઈમ થઈ જવાના કારણે હું ઉતાવળમાં ગાડીમાંથી ઉતરીને સીધો કેબિનમાં જતો હતો, ત્યારે મને ખબર પડી કે મારું માસ્ક ખિસ્સામાં છે અને મેં તરત મેં મારી ભૂલ સ્વીકારી માસ્ક મેં પહેરી દીધો અને એક રાજ્યના મંત્રી તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે પણ હું સ્વીકારું છું કે જે ભૂલ થઈ છે એ ભૂલને મારા થકી બીજા લોકો કોઈ એમ ના કહે કે મંત્રીશ્રી વગર માસ્ક જાય એને જવા દેવું, આમ પ્રજાને દંડ ભરવો। મેં પણ મારી ભૂલ સ્વીકારીને કોર્પોરેશનની અંદર આ જે દંડ હતો દંડ પણ મેં ભરી દીધેલ છે। તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।